દેશમાં પેટ્રોલ અને ડીઝલના રોજબરોજ ભાવ વધી રહ્યા છે, જેને લઈને સામાન્ય નાગરિકો તો ઠીક, પરંતુ પેટ્રોલ પંપના માલિકો પણ ચિંતામાં મુકાયા છે. દેશના તમામ પેટ્રોલ પંપ પર આવેલા મશીનોમાં સંકટ ઉભું થઈ શકે છે. જો ભાવ 100 ને પાર થઈ જાય તો રૂપિયા અને પૈસા સાથે 4 આંકડાની વધુ કિંમત મશીનમાં બતાવતા નથી. તો હવે ચિંતા એ છે કે ભાવ 100 ને પાર થશે તો તમામ પંપ પરના મશીન બેકાર બની જશે. જોઈએ આ અંગેનો એક ખાસ અહેવાલ. પેટ્રોલ ડીઝલના ભાવ પર દેશના સામાન્ય વ્યક્તિની ચિંતા વ્યાજબી છે. જો પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી જાય તો આ મશીન કામ લાગશે ખરા? શું આ મશીનથી પેટ્રોલ કે ડીઝલનું વેચાણ થવું શક્ય છે? આ પેટ્રોલ પંપ પર મશીન માત્ર 4 જ આંકડા બતાવે છે. 2 આંકડા રૂપિયા માટે અને 2 પૈસા માટે હોય છે. હવે જો પેટ્રોલ કે ડીઝલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી જાય ત્યારે આ મશીનમાં ભાવ અને પેટ્રોલ કે ડીઝલની માપણી કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચેરમેન એમ પ્યારેકર રેડ્ડીએ આ મામલે કહ્યું કે જ્યારે મશીનને ડિજિટલ બનાવાયું ત્યારે કોઈએ પણ વિચાર કર્યો ન હતો કે પેટ્રોલના ભાવ 100 ને પાર થશે. હવે તે સમયની ટેકનોલોજીને કારણે આજના લોકોને સહન કરવાનું રહેશે, જેને લઈને તમામ સિસ્ટમને અપડેટ કરવી પડશે અને તે સમગ્ર ભારતમાં લાગુ કરવા માટે થઈને આ પ્રક્રિયામાં વાર લાગશે. જો 100 ને પાર ભાવ જશે તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. પેટ્રોલ અને ડીઝલ છેલ્લા કેટલાય સમયથી લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 90 ને પાર પહોંચ્યો છે તો આવનાર દિવસોમાં 100 ને પાર થવાની શક્યતા છે. સરકાર આ મામલે ભાવને કાબુ કરી શકતી નથી અને પેટ્રોલિયમ પ્રધાને ભાવ મામલે હાથ અદ્ધર કર્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કિંમત 100 રૂપિયાને આંબી જશે તો શું સરકાર પેટ્રોલ પંપની સમસ્યાને પહોંચી વળશે? ब्यूरो रिपोर्ट, VTV न्यूज़.